વાત કરીએ સુરતની તો સુરત સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલમાં જર્જરિત બાલ્કની તૂટી પડતા દોડધામ છે જવાબ આ હતી ત્યારે સદનસીબે સ્ટુડન્ટો માંડ માંડ બચી ગયા હતા ત્યારે ઇમારત જર્જરિત હોવા છતાં અત્યાર સુધી તંત્રએ ધ્યાન આપ્યું ન હતું ભાગ તૂટી પડતા ડીન અને પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દોડતું થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હાલ તો સુરક્ષાના ભાગરૂપે વિદ્યાર્થીઓને અન્ય ક્વાર્ટરમાં ખસેડવામાં આવ્યા છે પચાસ વર્ષ જૂની હોસ્ટેલમાં સો જેટલા વિદ્યાર્થીઓ હાલ રહે છે મહત્વની વાત એ છે કે આ હોસ્ટેલ જર્જરિત હતી આ વાત તંત્રને પણ ખબર હતી તેમ છતાં આંખ આડા કાન કરીને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેતા હતા તે પણ મોતના મુખમાં રહેતા હોય તેવો ભય હતો તંત્રને આ અંગે અવારનવાર જાણ કરવામાં આવી હતી તેમ છતાં સ્ટુડન્ટ રામ ભરોસે હતા ત્યારે ઘટના બનતા આખરે તમામ વિદ્યાર્થીઓને શિફ્ટ કરી દેવામાં આવતા સ્ટુડન્ટ્સોએ રાહતનો શ્વાસ લીધો છે આ અમારી એબીસીડી અને ઇએફજીએચ બોયઝ યુજી હોસ્ટેલ્સ છે એમાં થોડું એક બહારની જે બાલ્કની છે એનો સ્લેબ પડી ગયો છે બહુ વર્ષો જૂની હોવાથી અને ભેજ અને આ જે સુરતની આબોહવા છે એના લીધે ખરાબ છે પીઆઈના પણ એ જ તારણો છે અને અમે વર્ષોથી ફાઇલ પૂટઅપ કરેલી એમાં ગ્રાન્ટ પણ અમને મળી ગઈ છે બોઈઝ ગર્લ્સ અને પીજી હોસ્ટેલ બાંધવાની અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે ઓગણત્રીસમી સુધીમાં છેલ્લી ડેટ છે ટેન્ડરની અને ટેન્ડર થઈ જાય એટલે એનું કામ પણ ચાલુ થઈ જશે પણ હવે આ થોડુંક આવું એક ઘટના બની છે કોઈ જાનહાની કંઈ થઈ નથી ખાસ આપણે ટેમ્પરરીલી એ લોકોને બધાને શિફ્ટ કરી દઈએ છીએ બીજા રેસિડેન્શિયલ ક્વાર્ટર્સમાં અને ખાસ તો એ જે બાલ્કની જે બહાર છે એટલે અંદરના પોર્શનમાં એટલું રિસ્ક નથી બહારનો જે પોર્શન છે એ થોડું રિસ્કી છે પણ આપણે અમને શિફ્ટ કરી દઈએ છીએ હોસ્ટેલની હાલત સાંભળતા તમે પણ ચોંકી જશો બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો નીચેથી લોખંડની એંગલના મોટા મોટા ટેકા મૂકીને સલામત રાખવાનો પ્રયાસ કરાયો હતો જો કે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી આ ઘટના હાલ સામાન્ય બની છે પણ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત તેવા પણ અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા તેરે આવા પ્રકારનું નિવેદન આપીને તંત્ર દ્વારા પણ પોતે પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો કારણ કે તેમને ખબર હતી કે જર્જરિત છે બિલ્ડિંગ તેમ છતાં કેમ વિદ્યાર્થીઓને અત્યાર સુધી શિફ્ટ ન કરાયા તે પણ મોટો પ્રશ્ન છે કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ